હું આદિત્ય પંડ્યા આપ સૌને જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ પાઠવું છું. ફાર્મર માર્કેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. કપાસની બજાર વિશે ડેઇલી રિપોર્ટ આજે આપી રહ્યો છું. રાજકોટની વાત સર્વપ્રથમ કરીશ. યાર્ડની અંદર 4 થી 4.5 હજાર મણની આવક થઈ હતી વેપારીઓના અંદાજ પ્રમાણે, અને ભાવની અંદર ટકેલું વલણ હતું. 4G ક્વોલિટી 1450 થી 1470, એ પ્લસ કેટેગરી 1410 થી 1450, એ ગ્રેડ 1380 થી 1410, બી પ્લસ ની અંદર 1340 થી 1380 રૂપિયા, બી ગ્રેડ 1300 થી 1340, સી પ્લસ 1250 થી 1300 અને સી ગ્રેડ 1150 થી 1200 રૂપિયાના ભાવથી સોદા થયા હતા. કપાસની આવકની વાત કરું, 40 થી 45 હજાર મણની વચ્ચે માર્કેટિંગ યાર્ડોની અંદર સમગ્ર ગુજરાતમાં આવક રહ્યા કરે છે, અને ગાંસડીઓની આવક લગભગ ગુજરાતની અંદર 5 થી 7 હજાર ગાંસડીની રહેતી હોય છે. ભાવની અંદર કંઈ ખાસ મુવમેન્ટ નથી. 15 જૂન આવી ગઈ છે. ઘણા વેપારી મિત્રો કહેતા હતા, ઘણા ખેડૂત મિત્રોએ પણ દાવો કર્યો હતો કે 15-16 તારીખે તમને 1600 રૂપિયાનો ભાવ બતાવીશું. કપાસની અંદર આજે શું પરિસ્થિતિ છે આપ સૌ જાણો છો, એટલે વાસ્તવિકતામાં જીવો તો વધારે ઉચિત રહેશે એવું લાગી રહ્યું છે. બજારની જે પરિસ્થિતિ છે એને સ્વીકારતા શીખવું જોઈએ, અથવા તો વાવેતર ઓછું કરી નાખવું જોઈએ, અથવા તો સમયસર સમય આવે ત્યારે માલ વેચાણનું વલણ રાખવું જોઈએ. તમને ખોટા પાડવાનો કે સંભળાવવાનો કોઈ ઉદ્દેશ્ય નથી, પણ બજારની પરિસ્થિતિ જે છે તમે નિયમિત રીતે જાણતા હો છો, અને અમે લગભગ 80 થી 85% કેસમાં તમને સાચી માહિતી આપી છે, અને જે લોકો એને અનુસર્યા છે એને ફાયદો પણ થયો છે. વાત કરીએ વિદેશી બજારની. જુલાઈ મહિનાનો કોટન વાયદો ગઈકાલે ન્યૂયોર્કની અંદર 38 પોઈન્ટ ઘટીને 70.97 સેન્ટની સપાટી હતો. ડિસેમ્બર અત્યારે થોડો ઊંચો ચાલી રહ્યો છે જુલાઈ મહિનામાં, કારણ કે જુલાઈ મહિનાની અંદર ડિલિવરીનું પ્રેશર છે, એટલે ડિસેમ્બર વાયદો 72.14 સેન્ટ ચાલી રહ્યો છે. 35 પોઈન્ટનો એમાં વધારો થયો છે, એટલે અત્યારે સીધો બદલો જુલાઈ અને ડિસેમ્બર વચ્ચે થઈ ગયો છે. એટલા માટે કે જુલાઈમાં અત્યારે ડિલિવરીઓ વધારે છે. જુલાઈ મહિનો કટ થશે પછી ફરીથી જે બેન્ચમાર્ક વાયદો આવશે એ સ્થિર થઈ જશે એવું લાગે છે. પણ એટલું ચોક્કસ કહી શકાય કે અત્યારે ન્યૂયોર્ક કોટન વાયદામાં મંદીનો અતિરેક છે, આ બોટમ ભાવ છે. આનાથી વધુ ઘટાડો હવે 2-3 સેન્ટ કરતા વધારે ન હોઈ શકે, અને જો કદાચ હોય તો એ કામ ચલાવ જ રહેશે. એટલે હવે ગભરાટ વિદેશી વાયદા બજાર તરફથી રાખવાની આવશ્યકતા નથી લાગતી. વાયદા બજારમાં અત્યારે આમ જોવા જઈએ તો નેટ શોર્ટ પોઝિશનો હજુ પણ ઊંચી છે. શોર્ટ પોઝિશન એટલે ટૂંકા ગાળાના સોદા છે જે વેચવાલી તરફ નિર્દેશ કરતા હોય છે. એટલે બજાર દબાણ હેઠળ રહે પણ લાંબી મંદી આ ભાવથી શક્ય નથી. બીજી તરફ આઈસ કોટન એક્સચેન્જ ઉપર સર્ટિફાઈડ કોટનનો જે સ્ટોક છે 1038 ગાંસડી વધી, અને 11 જૂનના દિવસે 1,38,247 ગાંસડી થયો છે, અને લગભગ 2,069 ગાંસડી અત્યારે પ્રોસેસિંગમાં છે, જે ફરીથી ધીરે ધીરે આમાં ઉમેરાતી જશે. વાત કરીએ ન્યુયોર્ક વાયદામાં આગળ તો જુલાઈ મહિનાના વાયદામાં ચાલુ સપ્તાહ દરમિયાન 3.9% ઘટાડો થયો છે. વાયદો અઠવાડિયાની શરૂઆતમાં 73.84 સેન્ટ હતો, એ ઘટીને 70.97 સેન્ટની સપાટીએ બંધ થયો છે. સાપ્તાહિક ધોરણે 2.87 સેન્ટ ઘટ્યા છે. એમસીએક્સની અંદર પણ ઢીલાશ છે. વાયદો 56,250ની આજુબાજુ બંધ થયો હતો. આપણી ગાંસડીની વાત કરીએ ગુજરાતમાં તો 55,600 થી 56,000 રૂપિયાની આજુબાજુ છે. ગઈકાલે એ ભાવ હતો, આજે પણ એ જ ભાવ ચાલી રહ્યો છે. દેશાવરની અંદર પંજાબ, હરિયાણા, ઉત્તર રાજસ્થાન 27 mm 53,000 રૂપિયા હતા જે ટકેલા છે. મધ્યપ્રદેશની અંદર 28 mm 55,300 ટકેલા છે. 31 mm 58,500, 34 mm 81,000, એવી જ રીતે 35 mm 82,500 ભાવ હતા. કર્ણાટક અને તમિલનાડુની અંદર 34 mm ભાવ 84,000 અને 35 mm ભાવ 86,000 રૂપિયા હતો. સમગ્ર દેશમાં ગાંસડીની આવક ઘટી ગઈ છે. 20 થી 22 હજાર ગાંસડી આવક થઈ રહી છે. બજારમાં હાલ ટૂંકી વધઘટ હજુ પણ આવનારા સમય માટે ચાલુ રહેવાની શક્યતા છે. કપાસની આવક ઘટે તો કપાસની અંદર સુધારો થઈ શકે છે, પણ હાલ કપાસની આવક ઘટવી જોઈએ એ પ્રમાણમાં ઘટતી નથી, કારણ કે જૂના અને નવા માલો બંનેની આવક અત્યારે ચાલુ છે. ગામડેથી ગાડીઓ પણ યાર્ડ મિલોમાં, ચીની મિલોમાં સીધે સીધી ભરાઈ રહી છે, એટલે આવકો યાર્ડમાં ઓછી દેખાય છે, પણ ગામડેથી સોદા થઈ રહ્યા છે, અને લગભગ 1400 થી 1450ની એની રેન્જ છે. સારો માલ હોય તો 1480 સુધી ગામડે સોદા થઈ રહ્યા છે. આ વિડીયોની અંદર બસ આટલી જ વાત કરીશ. ફરીથી મળીએ ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.